કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ વિશે અભ્યાસ કરવાનો છે. તો તમે ધોરણ 7માં વર્ગ અને વર્ગમૂળવાળા ચેપ્ટરનો થોડો ઘણો અભ્યાસ તો કરી જ ગયા છો, પણ હવે તમારે એને વધારે ડિટેલમાં ભણવાનું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે વર્ગ અને વર્ગમૂળની અંદર, પહેલાં આપણે વાત કરીએ વર્ગની, તો સંખ્યાનો વર્ગ. તો સંખ્યાનો વર્ગ એટલે શું? તો કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહેવામાં આવે છે. એટલે એકની એક જ સંખ્યાને જો તમે બે વાર ગુણો, આ જુઓ અહીંયા મેં એક્ઝામ્પલ લીધું છે કે 1 × 1, એટલે બે એકની એક જ સંખ્યાને આપણે એકબીજા સાથે ગુણી એટલે શું થયું? તો કે એકની કેટલી ઘાત, એને ઘાત સ્વરૂપે લખીએ તો શું લખાય? તો કે 1 × 2, એટલે એને શું બોલવામાં આવે? તો કે 1 નો વર્ગ. એટલે કોઈ પણ સંખ્યાને જો એની એ જ સંખ્યા વડે ગુણો એટલે એની કેટલી ઘાત મળવાની છે આપણને? 2. અને કોઈ સંખ્યાની જો 2 ઘાત હોય તો એને તમે શું વાંચી શકો? તો કે 1 નો વર્ગ. અને જવાબમાં આપણને શું મળવાનું છે? તો ફરી તમે આ જુઓ કે 1 × 1 એટલે શું મળશે? 1. બીજું ઉદાહરણ જોઈએ, 2 × 2 એટલે એને આપણે વર્ગ સ્વરૂપે લખવું હોય તો શું લખીએ? તો કે 2 ની 2 ઘાત એટલે બોલાય શું? તો કે 2 નો વર્ગ. અને 2 ના વર્ગનો જવાબ આપણને શું મળવાનો છે? તો કે 4, એટલે કે 2 × 2 = 4, તો 2 નો વર્ગ 4. હવે તમારે આવું ડાયરેક્ટ તમને આવડવું જોઈએ કે ભાઈ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. એવી જ રીતે તમે આગળ જો 3 લો, એટલે કે 3 × 3 તો 3 નો વર્ગ 3 × 9, એવી રીતે તમને ખ્યાલ આવવો જોઈએ. તો આને કહેવામાં આવે છે સંખ્યાનો વર્ગ. આગળ આપણે વાત કરીએ પૂર્ણ વર્ગ સંખ્યા. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે શું? તો કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ કહેવાય. એટલે આપણે ઉદાહરણથી સમજીએ તો તમને વધારે ખ્યાલ આવે. હવે મેં અહીંયા ફરી એક સંખ્યા લીધી છે કે 5 × 5, એટલે કે 5 નો વર્ગ, તો 5 નો વર્ગ મને શું મળશે? 5 × 5 = 25. એવી રીતે 8, તો કે 8 × 8 એટલે 8 નો વર્ગ = 64. તો આ જે સંખ્યા છે આપણી 64 અને 25, એ કઈ સંખ્યાના વર્ગ કરવાથી આપણને મળી? તો કે 5 નો વર્ગ કરવાથી 25 મળી અને 8 નો વર્ગ કરવાથી 64 મળી. એટલે 25 અને 64 એ શું છે? તો કે કોઈ એક એવી સંખ્યા છે અને એનો એક વર્ગ છે. તો આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા થઈ? 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ કહેવાય. ફરીથી જુઓ, જ્યારે કોઈ સંખ્યા એ કોઈ સંખ્યાનો વર્ગ હોય તો એ સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે કેટલાક પૂર્ણ વર્ગ સંખ્યાઓ માટેના નિયમો ભણવાના છે. બરાબર ધ્યાનથી તમે અભ્યાસ કરજો. દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય, પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેવી છે? અનંત. એટલે કે બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોય એવું જરૂરી નથી. હમણાં જ આપણે જોયું કે કોઈ સંખ્યાનો વર્ગ હોય તો જ એ સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ કહી શકીએ, બાકીની સંખ્યાને તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકીશું નહીં. પણ પૂર્ણ વર્ગ સંખ્યા એ કેવી છે? અનંત. કેમ કે તમે જે જે સંખ્યાનો વર્ગ કરો એ સંખ્યાનો વર્ગ કરવાથી તમને જે જવાબ મળે એ તમારી પૂર્ણ વર્ગ સંખ્યા મળી જ કહેવાય. આગળ વાત કરીએ, જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. હવે તમારે કેટલીક શોર્ટકટ રીતો શીખવાની છે, એટલે કે આ નિયમો જો તમે યાદ રાખો તો તમને ઇઝીલી વર્ગ અને વર્ગમૂળવાળા ચેપ્ટરની અંદર બધી ગણતરીનો ખ્યાલ આવી જશે. શું કીધું? તો કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય. તો આપણે ઉદાહરણ લીધું છે, અહીંયા જુઓ, મેં એક સંખ્યા એવી લીધી 11 નો વર્ગ, તો આનો એકમનો અંક કયો છે? તો કે 1. બીજું ઉદાહરણ લીધું છે 9, તો 9 નો વર્ગ. હવે 9 એકમના અંકમાં જ ગણાય, આગળ કઈ જ નહીં, એટલે આપણે શું ગણીએ? એને 0. તો આ એક એવી સંખ્યા છે કે જેનો એકમનો અંક 1 છે, અને આ એવી સંખ્યા છે કે જેનો એકમનો અંક 9 છે. તો હવે એકમના અંકમાં જો 1 અને 9 હોય અને એવી સંખ્યાનો જો તમે વર્ગ કરો તો તમને જવાબમાં જે સંખ્યા મળે એનો એકમનો અંક 1 જ મળે. જુઓ, 11 નો વર્ગ કરીએ એટલે આપણને મળશે 121, અને 9 નો વર્ગ કરીએ એટલે આપણને મળશે 99 81. તો તમે જુઓ, 121 એટલે એકમનો અંક કયો આવ્યો? તો કે 1. 81 એટલે એકમનો અંક કયો આવ્યો? તો કે 1. તો એવી સંખ્યા કે જેનો એકમના અંકમાં 1 અથવા તો 9 હોય એ સંખ્યાનો વર્ગ કરતાં જવાબમાં જે સંખ્યા મળે એનો એકમનો અંક 1 જ મળે. બીજો નિયમ જોઈએ આગળ, જે સંખ્યાનો એકમનો અંક
બે અથવા આઠ હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ચાર જ મળે. હવે જુઓ, એકમના અંકમાં બે હોવો જોઈએ અથવા તો આઠ હોવો જોઈએ. એટલે અહીંયા મેં લીધો બે નો વર્ગ તો શું થયું ચાર, અને આઠ નો વર્ગ તો શું થયું ચોસઠ. તો તમે જુઓ બંને જગ્યાએ એકમના અંક તરીકે આપણને શું મળે છે ચાર. એવી રીતે તમે બીજી કોઈ સંખ્યા પણ લઈ શકો કે જેના એકમના અંકમાં બે અથવા આઠ આવતું હોય, અને એવી સંખ્યાનો જો તમે વર્ગ કરો તો તમને જવાબમાં જે સંખ્યા મળે એના એકમના અંકમાં ચાર જ મળે. ત્રીજો નિયમ જોઈએ આગળ, કે જે સંખ્યાનો એકમનો અંક ત્રણ અથવા સાત હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક નવ મળે. એકમના અંકમાં જેમ આગળ આપણે જોયું કે એક અને નવ હતા તો એક એક મળ્યા, બે અને આઠ હતા ત્યારે શું મળતા હતા એકમના અંકમાં ચાર, ત્રણ અને સાત છે ત્યારે આપણને શું મળશે નવ. એટલે કે ત્રણ નો વર્ગ તમે કરો તો શું મળે તમને નવ, પછી સાત નો વર્ગ તમે કરો તો તમને શું મળે તો કે ઓગણપચાસ. તો અહીંયા એકમના અંકમાં નવ અને આના પણ એકમના અંકમાં નવ, એટલે ત્રણ અને સાત જો એકમના અંકમાં હોય અને એવી સંખ્યાનો તમે વર્ગ કરો તો મળતી સંખ્યાનો એકમનો અંક નવ જ મળે. તો આ ત્રણ નિયમ તમે શીખ્યા. હજુ આગળ આપણે બીજા નિયમ જોઈએ, તો જે સંખ્યાનો એકમનો અંક ચાર અથવા છ હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક છ હોય. હવે જુઓ એકમના અંકમાં ચાર અને અહીંયા બીજી જે સંખ્યા છે એના એકમના અંકમાં છ. હવે ચારનો વર્ગ મળશે આપણને સોળ અને છનો વર્ગ મળશે છત્રીસ. તો ચારનો વર્ગ સોળ એટલે એકમના અંકમાં છ, છનો વર્ગ છત્રીસ એટલે એકમના અંકમાં છ. તો જે સંખ્યાના એકમના અંકમાં ચાર અથવા છ હોય અને એ સંખ્યાનો તમે વર્ગ કરો એટલે મળતી સંખ્યા, મળતી જે સંખ્યા છે એનો એકમનો અંક હંમેશા છ જ મળે. આગળ બીજો નિયમ જોઈએ પાંચ માટે, કે જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક પાંચ જ મળે. પાંચનો વર્ગ તમે કરો એટલે શું મળે પચીસ, પંદરનો વર્ગ કરો તો શું મળે બસો પચીસ. તો અહીંયા એકમના અંક તરીકે પાંચ હતો અને અહીંયા પણ એકમના અંક તરીકે પાંચ હતો, એટલે એકમના અંકમાં પાંચ હોય એવી સંખ્યાનો વર્ગ કરો એટલે જવાબમાં મળતી જે સંખ્યા છે એનો એકમનો અંક પણ પાંચ જ મળે. આગળ બીજો નિયમ જોઈએ આપણે, કે જે સંખ્યાનો એકમનો અંક ઝીરો હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંકો બે શૂન્ય હોય. એટલે એવી સંખ્યા કે જેના એકમના અંકમાં જો એક શૂન્ય હોય અને એનો તમે વર્ગ કરો એટલે કે દસ છે, દસનો વર્ગ કરો તો તમને શું મળે તો કે સો. તો એક જ શૂન્ય હતું અને વર્ગ કર્યો એટલે જવાબમાં જે સંખ્યા મળે એમાં કેટલા ઝીરો આવી જાય બે, ઝીરોની સંખ્યા કેવી થઈ જાય ડબલ થઈ જાય. એવી રીતે અહીંયા જુઓ કે એકમના અંકમાં ઝીરો અને દસકના અંકમાં ઝીરો એટલે અહીંયા કેટલા ઝીરો છે આપણી પાસે બે. તો એવી સંખ્યા કે જેની અંદર બે શૂન્ય જોડાયેલા હોય અને જો એનો તમે વર્ગ કરો તો બેની જગ્યાએ કેટલા શૂન્ય તમને મળશે હવે ચાર. પહેલાં બે હતા એક હતા તો બે થઈ ગયા, બે હતા તો કેટલા થઈ ગયા ચાર. એટલે જે સંખ્યાના એકમના અને દસકના અંકમાં, એકમના અને દસકના અંકમાં જો ઝીરો ઝીરો એટલે કે બે શૂન્ય હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના છેલ્લા ચાર અંકો હંમેશા આપણને ચાર શૂન્ય તરીકે જ મળે છે. આગળ બીજી વાત કરી, કે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય. તો તમે કોઈ પણ એકી સંખ્યા, હવે એકી અને બેકી સંખ્યા એ તો તમને ખબર જ છે, તમે પાંચમા ધોરણથી ભણતા જ આવ્યા છો કે એક ત્રણ પાંચ સાત એ સંખ્યાને કેવી સંખ્યા તરીકે ઓળખીએ છીએ આપણે એકી, અને બેકી સંખ્યા એટલે બે ચાર છ આઠ, કે જેને તમે એવી સંખ્યા કે જેને બે વડે નિશેષ ભાગી શકો એટલે બેકી, અને જેને બે વડે નિશેષ ના ભાગી શકાય એટલે એકી. તો એવી સંખ્યાઓ કે જે એકી હોય અને એનો જો તમે વર્ગ કરો તો જવાબમાં મળતી સંખ્યા પણ કેવી હોય એકી જ હોય, અને જો બેકી સંખ્યાનો વર્ગ કરો તો જવાબમાં મળતી સંખ્યાનો અંક પણ કેવો હોય બેકી જ હોય. કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ દસકના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. એકમના સ્થાનમાં શૂન્ય હોય પણ જો દસકના સ્થાનમાં શૂન્ય ન હોય તો એ સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે નહીં. હવે તમે અહીંયા જોયું ઉદાહરણ કે દસમાં એકમના અંકમાં ઝીરો હતા અને દસકના અંકમાં એક, તો દસ એક એવી સંખ્યા તો કે પૂર્ણવર્ગ કહેવાય ના કહેવાય. કોઈ એવી સંખ્યા છે કે જેને એકની એક સંખ્યા વડે તમે ગુણો તો તમને દસ જવાબ મળે નહીં, તો દસ એ પૂર્ણવર્ગ સંખ્યા નથી.
કોઈ સંખ્યાના એકમ દશક અને 100ના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ 1000ના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. કોઈ સંખ્યાના એકમના અંકમાં 5 હોય પરંતુ દશકના સ્થાનમાં 2 ન હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે. બીજો નિયમ જોઈએ તો જે સંખ્યાનો એકમનો અંક બરાબર ધ્યાનથી સાંભળજો જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. એટલે જો તમને એમ કહેવામાં આવે કે ભઈ આ સંખ્યાઓ છે એ સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં એ ચકાસો તો તમે આ એક શોર્ટ નિયમથી તમને ખ્યાલ આવી જાય કે તમારે સીધું શું જોવાનું તો કે એકમનો કે જો એકમના અંકમાં 2 3 7 કે 8 છે જો એ હોય તો તમારી સંખ્યા એ પૂર્ણવર્ગ હશે જ નહીં. પણ 2 3 7 કે 8 સિવાયનો જો કોઈ અંક એકમના સ્થાનમાં હોય તો તમારી સંખ્યા કેવી હશે તો કે પૂર્ણવર્ગ જ હશે. જે સંખ્યાના એકમ દશક અને 100ના સ્થાને શૂન્ય હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. એકમ દશક અને 100 એટલે કે 3 શૂન્ય તમારી પાસે હોય તો એવી સંખ્યાને તમે પૂર્ણવર્ગ સંખ્યા કહી શકશો નહીં. હવે આપણે કેટલાક નિયમો જે શીખ્યા એના ઉપરથી થોડા ઉદાહરણ જોઈએ એટલે કે થોડા દાખલા ગણીએ. જુઓ શું કહે છે, નીચે આપેલ સંખ્યાઓનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? તો આગળ આપણે જે જોયા એ બધા જ નિયમ કેવા હતા? તો કે પૂર્ણવર્ગ સંખ્યાઓના એકમના અંકના અનુસંધાનમાં જ બધા નિયમ હતા. તો હવે તમને અહીંયા પહેલી સંખ્યા આપી છે 81, એટલે તમારે પહેલું શું જોવાનું? તો કે એકમનો અંક જોવાનો. તો એકમનો અંક શું છે? તો કે 1. તો આપણે આગળ નિયમ ભણી ગયા કે 1 અને 9 હોય અને જો એનો તમે વર્ગ કરો તો તમને જવાબમાં મળતી જે સંખ્યા છે એનો એકમનો અંક પણ શું મળવાનો છે? 1 જ મળવાનો છે. પછી 272, એટલે અહીંયા એકમનો અંક શું થયો? તો કે 2. તો આગળ તમે જોયું કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય અને જો તમે એનો વર્ગ કરો તો જવાબમાં મળતી સંખ્યાનો એકમનો અંક તમને શું મળવાનો છે? 4 મળવાનો છે. ત્યાર પછી 1234, એટલે જુઓ એકમના અંકમાં શું છે? તો કે 4. તો જો કોઈ સંખ્યાના એકમના અંકમાં 4 હોય અને એનો જો તમે વર્ગ કરો તો તમને જવાબમાં શું મળશે? તો કે એવી સંખ્યા કે જેનો એકમનો અંક 6 હોય. પછી 3853, તો એનો એકમનો અંક જુઓ શું છે? તો કે 3. તો તમે કયો નિયમ એવો જોયો? તો કે 3 અને 7 બરાબર. તો 3 અને 7 હોય તો 3 અને 7 વાળી સંખ્યાનો જો તમે વર્ગ કરો તો એકમના અંકમાં તમને શું મળે છે? 9. એટલે આ જે સંખ્યા છે એનો વર્ગ કરવાથી એકમના અંકમાં શું મળવાનું છે? 9 જ મળે. આ સંખ્યાનો વર્ગ કરો એટલે એકમના અંકમાં 6 જ મળે. આ સંખ્યાનો વર્ગ કરો એટલે એકમના અંકમાં 4 જ મળે. અને આ સંખ્યાનો વર્ગ કરો એટલે એકમના અંકમાં 1 જ મળે. તમે તમારી જાતે વર્ગ કરીને તપાસી શકશો બરાબર. તો આ વાત થઈ આપણા નિયમો ઉપરથી એકમનો અંક જાણવાની વાત. હવે બીજું જોઈએ તો નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? તો હમણાં જ તમને એકી સંખ્યા અને બેકી સંખ્યા વાળો નિયમ મેં કહ્યો કે જો કોઈ સંખ્યાના એકમના અંકમાં એકી સંખ્યા હોય તો વર્ગ કરતા મળતી સંખ્યા પણ કેવી મળશે? એકી. અને જો એકમના અંકમાં બેકી સંખ્યા હશે તો વર્ગ કરતા મળતી જે સંખ્યા છે એ પણ કેવી મળશે? બેકી. તો હવે તમે જુઓ અહીંયા પહેલી રકમ આપી છે તમને 431, તો શું જોવાનું? એકમનો અંક. તો એકમનો અંક શું છે? 1 બરાબર. તો એકમનો અંક 1 એટલે આ સંખ્યા આખી કેવી થઈ? તો કે એકી. તો એનો અંક એનો વર્ગ કરવાથી જે જવાબ મળશે એ જવાબ પણ તમને કેવો મળે? તો કે એકી સંખ્યા જ મળે બરાબર. ત્યાર પછી 2826, તો 6 એકમનો અંક છે એટલે આ કેવી સંખ્યા થઈ? તો કે બેકી. તો આ જે સંખ્યા છે એનો વર્ગ કરો એટલે એ સંખ્યાનો વર્ગ તમને કેવો મળે? તો કે બેકી. 7729, 9 એ કેવી સંખ્યા છે? એકી. એટલે એનો વર્ગ કરશો તો જવાબમાં મળતી સંખ્યા પણ કેવી હશે? એકી. અને આ જે સંખ્યા છે એનો એકમનો અંક શું છે? તો કે 4. એટલે આ સંખ્યા કેવી થઈ? તો કે બેકી. એટલે એનો જ્યારે વર્ગ કરશો તો તમને જવાબમાં મળતી સંખ્યા કેવી મળે? તો કે બેકી મળે. એટલે અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે કઈ કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એની સંખ્યા એકી સંખ્યા હશે? તો 431માં આપણને એકી મળશે અને 7729માં આપણને એકી સંખ્યા મળશે. તો આ બધા નિયમો જે તમે ભણ્યા એ નિયમોના આધારે આ બધા દાખલા તમે ગણી શકો અને આ દાખલા ગણવા માટે તમારે નિયમો જ મોઢે કરવા પડશે. બાકીનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.